તો બધી એના બાળકોની અને એના ભરણ પોષણની જવાબદારી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ લે. રુઝાનબેન આપને શું લાગે છે હવે આ પ્રકારના કિસ્સામાં શું રસ્તો નીકળી શકે છે? એક સારું ઉદાહરણ પૂરું પાડવું હોય તો અત્યારે હવે આ એક જસ્ટ થોડું જનરલાઇઝ કરવા માંગુ કે મારી હું એવી ઘણી એનજીઓ સંસ્થાઓને ઓળખું છું, જાણું છું, મુસ્લિમ એનજીઓ સંસ્થાઓ જે લોકો ફોરવર્ડ થિંકિંગ છે ને એ લોકો ઉભા રહે છે એ લોકોના સમાજના આવી પીડિત બહેનો સાથે. એટલે અત્યારે તો મારે આટલું જ કહેવું પડે કે ભાઈ આ એનજીઓ, કારણ કે આ લોકો પર્સનલ લો બોર્ડ તો એકચ્યુઅલી ઘણી વાર આઈ થિંક ઉધા ડિરેક્શનમાં જાય છે, તો એટલે અત્યારે તો એટલું જ મારે કહેવું પડે કે આ એનજીઓ એ બહેનની પીડિત બહેનની એ હેલ્પ કરે. બીજો પોઈન્ટ કે મારે હજી ફરી કેવું છે કે ભાઈ પહેલા તો તલાક બોલ્યું, હવે ઇલીગલ તલાકે બોલ્યું એ ઇલીગલ કે એટલે તલાક તો ગણાય નહીં, ગણાય નહીં એટલે ભાઈ તો ત્યાં તારા ઘરે જ રહે ને. અને તમે જે ભરણ પોષણ ખાવા પીવાની વાત કરો તો જેમ જેમ ઘરમાં સાસુ ને સસરા ખાશે એવી રીતે તું બી ત્યાં બેસીને ખાશે ખાજે. એટલે મારે ઘરમાં જ રહે બેન, એ બેન એ ઘરમાં જ રહે, જો એને તલાક આપી બી છે તો એ તલાક તો માને જ નથી તો પછી એ બેનને ઘરમાંથી નીકળવાની જરૂરત જ નથી એ ઘરમાં બાળકોને લઈને. પણ જે ત્રાસ આપવામાં આવ્યો છે છેલ્લા કેટલાક સમયથી વારંવાર એને માવતર મોકલી દેવામાં આવતી હતી એ પણ ચોખવટ થઈ છે. એ ડોમેસ્ટિક વાયલન્સ ને હેરાન ગતિમાં આવે હવે એ બેને કેમ ના કરી અલગ સ્ટોરી છે. એ બેન કાનૂનની જોગવાઈમાં જઈને એનો ઉપયોગ કરે. એક્ઝેક્ટલી. તો હવે અહીંયા કોઈક એવી વસ્તુ નથી થઈ શકે એવું, કારણ કે આ 6 મહિનાથી ચર્ચાયેલો મુદ્દો જેમાં સરકાર ઘણી સક્રિય થઈ છે આ મુદ્દાને લઈને, મુસ્લિમ મહિલાઓનું એક સમર્થન પણ મળ્યું છે. પરંતુ રુઝાનને લાગે છે કે આ જયારે સમર્થનની વાત આગળ આવી હતી ત્યારે કદાચ તમને યાદ હોય તો ઘણા એવા મુસ્લિમ આગેવાનો અને સમાજ હતા જે ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા હતા અને સરકારનો બી વિરોધ એટલે કરતા હતા કે એ માનતા હતા કે આ મુસ્લિમ સમાજની પ્રથા નાબૂદ ન થવી જોઈએ. એની જગ્યાએ એ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક ખુશી ખુશી આ નિર્ણયને વધારવો જોઈએ, એના કારણે આ પ્રકારના પુરુષોની હિંમત વધી રહી છે. એ લોકો એ તમને થોડું યાદ અપાવી દો, મને બી યાદ છે કે પર્સનલ લો બોર્ડે કે કયા એ લોકોને તો કહી દીધું કે ભાઈ સુપ્રીમ કેનોટ કમ ઇન ટુ ધેટ પર્સનલ રિલીજિયસ મેટર્સ. એટલે બધી સેક્શનો ખુલી ફટાફટ અને સેક્શનો ખુલી એમાં કહેવામાં આવ્યું એટલે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ આવ્યું કે ભાઈ તમારા પર્સનલ રિલીજિયસ મેટર અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એમાં રિલીજિયસમાં ક્યાંય તમે એવું લખ્યું નથી કે ભાઈ ટ્રિપલ તલાક બોલી લો. તમારા જે તલાકના 1 મહિના 2 મહિના 3 મહિના છોડીને પ્રોસીજર તો અમે ક્યાં ના પાડીએ છીએ તમને કરવા. એટલે એટલે સુપ્રીમ કોર્ટ વચ્ચે આવ્યું. હવે હવે આ લોકો પર્સનલ લો બોર્ડ કે જે બધા હતા ફ્રન્ટ બંડવાલા એ બિચારાઓ પાસે કોઈ ચોઈસ નહોતો એટલે એ લોકોને માનવું જ પડ્યું કે હા સારું ચલો. હવે ઝઘડો થયો એટલે અને જ્યારે આ લોકો કીધું વી વેર વેરી હેપી, પણ અનફોર્ચ્યુનેટલી જ્યુડિશિયરીએ બહુ મસ્ત કામ કર્યું છે એને અમે એ વખતે સલામ કરતા હતા, આજે બી સલામ કરી છે. પણ અનફોર્ચ્યુનેટલી જ્યુડિશિયરીના હાથ બંધાયેલા, એ લોકો લેજિસ્લેશન કરી ના શકે, એ લોકો લો બનાવી નહીં શકે, એટલે ગયું ગવર્મેન્ટ પાસે. એઝ યુઝ્યુઅલ આપણી ગવર્મેન્ટ ટપલા ડાઉ રમવા બેઠી, પોલિટિક પોલિટિક કરવા બેઠી. અને ઓબ્વિયસલી ગવર્મેન્ટ જ્યારે આનો લો બનાવતી હતી ત્યારે જેવું મને ખબર આવી છે કે કમિટીમાં જે જે રિલેટેડ માણસો એ લોકો નહોતા બેસાડ્યા, આમ જ ઘરનું ઘરનો ગંભાર કરી દીધો. તો એ તો ના ચાલે ને, તમે રિલેટેડ આદમી બેસાડો, કારણ કે ગવર્મેન્ટ જેવી જ્યારે વાત હોય જ્યારે તમે લો બનાવી રહ્યા છો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બસ બચ્ચા રમાડી દીધા કે ભાઈ એને જેલમાં મૂકી દો. અરે પણ ભાઈ જેલમાં મૂકવા પછી કોઈ કોમન સેન્સ વાળો બી કે એ તો જેલમાં ભલે જશે પણ પહેલી ને જ બિચારા ટિફિન લાવવું પડશે ને, ટિફિન લઈ જશે તો પૈસા ક્યાંથી આવશે, તો બાજુમાંથી માંગવા પડશે. એના કરતા તમે એવો કંઈક લો લાવો કે ભલે આપણે આપણે એને સજા કરવી છે એ વાત સાચી છે, એક દાખલો કરવો છે કે તાકી બીજા પુરુષો ગભરાય એ બી વાત સાચી છે, પણ એનો રસ્તો તો કાઢો. જાણે કે બેન જો આટલા બેન કોમન મેન છે અમારી જેવા, પણ તરત ના બોલ્યા કે ભાઈ વકાફ બોર્ડ એને હેન્ડલ કરી શકે છે ને કે ભાઈ તમે છોકરીઓને જે બી તમારું જે બી આટલો બધો કરોડો રૂપિયા આવે છે ને આને આ લોકોની કમ્યુનિટીમાં તે પાછો એવું બી છે બીજે પૈસા નહીં આપવાના, પોતાની કમ્યુનિટીમાં જ પૈસા જાય એટલે અમે બહુ પૈસા આવે છે. પણ એ પૈસાનો સદુપયોગ થાય છે ખરા આ પ્રકારની મહિલાઓ પાછળ? એ બી આ મહિલાઓ પાછળ ના થાય, મહિલાઓ પાછળ ના થાય, કેસો લડવા પાછળ થાય બધું. એટલે એ તો બીજા આપણે અત્યારે બીજા સમાજમાં બી એવું બધું છે, પણ અત્યારે આપણે આ સમાજની વાત કરીએ તો એની વાત કરીએ. મહિલાઓ પાછળ ખર્ચો થતો તો સાહેબ આ લોકોનું એડ્યુકેશન બહુ હાઈ હોત, એટલું યાદ રાખજો. અત્યારની અનફોર્ચ્યુનેટલી આ લોકો શું કરી રહ્યા છે એ અનફોર્ચ્યુનેટ વાત કરું છું, જે ભણેલા ગણેલા છે એની વાત નથી કરતી. એ બહુ એક સારો આ લોકોના સમાજમાં એક ભણેલા ગણેલા કેટેગરી છે જે લોકોનું ઓળખું બી છું, ને બહુ જ સરસ ઓપન માઇન્ડેડ બહેનો માટે બહુ જેન્યુઇન કામ કરી રહ્યા છે. પણ બીજા લોકો જે બધા મોટે મોટે પોઝિશન પર બેઠા છે ને લો બોર્ડ, એ લોકો તમારા બધા શું મૌલાનાજી કહેવાય ને, મૌલાનાજી, એ લોકો શું વિચારે છે કે ભાઈ અમે વધારે ભણાવશું તો છોકરીઓ કંટ્રોલમાં ના રહે, એટલે એ લોકોને છોકરીઓને દબાવીને રાખવું છે. હવે અનફોર્ચ્યુનેટલી આ લોકોની સમાજમાં મારે નથી બોલવું, પણ ભાઈઓ બહુ ભણતા નથી એટલે શિક્ષણ આપનારા શિક્ષિત નથી. આપણા છોકરીઓ તો શિક્ષિત છે અત્યારે, તો પહેલાની વાત અલગ હતી, પણ અત્યારે તમે જુઓ તો મુસ્લિમ સૌથી વધારે આગળ જો આ